રાધનપુરના ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં યુવક લગ્નની ખરીદી કરવા આવેલા યુવક પર હત્યારો છરી લઈ તૂટી પડ્યો. ઠાકોર પરિવારમાં માતમ છવાયું. લગ્નની ખરીદી કરવા રાધનપુર આવેલા વરરાજાની હત્યા. સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેવા શ્રી ઠાકોર સમાજનો યુવાન વિપુલના રવિવારે લગ્ન હતા, જેથી તે આજે રાધનપુર લગ્નની ખરીદી માટે ગયો હતો. રાધનપુરમાં ઇસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને વિપુલ પર તૂટી પડ્યો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. એક વર્ષ પહેલા કોઈ યુવતી સાથેના પ્રેમ સંબંધને લઈ મૃતકની હત્યા. આ મામલે મૃતકના ભાઈ દ્વારા ઈશ્વર પ્રભુ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વિપુલ અને તેના પિતા ભચાઉ ગામે જમીન ભાગમાં રાખી વાવતા હતા ત્યારે તેમની બાજુમાં રણાવાડાનો એક પરિવાર પણ રહેતો હતો અને જમીન વાવતો હતો. એક વર્ષ અગાઉ રણાવાડાની યુવતી સાથે વિપુલના ફોટા વાયરલ થયા હતા, જોકે જે તે સમયે સમાધાન કરી લેવાયું હતું. જે યુવતીની સગાઈ ઈશ્વર પ્રભુ સાથે થઈ હતી. આરોપી ઈશ્વર પ્રભુએ અગાઉના સંબંધોનું મન દુઃખ રાખી આજે જ્યારે વિપુલ પોતાના લગ્નની ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ ત્યાં આવી ચપ્પાનો ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. રાધનપુરના ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં બનેલી હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં નરી આંખે જોઈ શકાય છે કે યુવાન પોતાના બંને હાથોમાં ખરીદી કરેલી વસ્તુની થેલીઓ લઈને શોપિંગ બહાર જઈ રહ્યો છે ત્યારે સામેથી આવી હત્યારો હુમલો કરતો નજરે પડે છે. રાધનપુર પોલીસે હત્યાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાધનપુરમાં ઇસ્કોન શોપિંગ મોલમાં હત્યાના બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ડીવાય એસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બે પરિવારમાં લગ્નના માંડવે ખુશીઓનો માતમ માહોલમાં ફેરવાઈ સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા નિરાશ્રિત ઠાકોર સમાજના યુવાનની લગ્નના એક દિવસ પહેલા જ હત્યાના કારણે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાના કારણે વરરાજાના પરિવાર અને તે જ્યાં પરણવા જવાનો હતો તે દીકરીના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આવતીકાલે વિપુલની જાન નીકળવાની હતી એ જ જગ્યા પરથી વિપુલની અર્થી નીકળી છે, પરંતુ એક દિવસ પહેલા જ હત્યા થઈ જતા હવે તેની અંતિમ યાત્રા નીકળશે. બ્યુરો રિપોર્ટ, જગદીશ પઢિયાર. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ઇસ્કોન કોમ્પ્લેક્સમાં બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં એક મર્ડરનો બનાવ બન્યો છે, જેમાં મરણ જનારના ભાઈએ લખાવેલી ફરિયાદ હકીકત મુજબ આ જે મરણ જનાર છે એ અને પિતા સાથે ભચાઉ તાલુકાના ગામમાં ભાગેથી જમીનો આવી ત્યાં રહેતા હતા અને એ જ જે ભાગ્યા હતા એની બાજુની વાડીમાં રણાવાડા ગામના ઈસમ એમના પરિવાર સાથે ભાગિયામાં ત્યાં જમીનો આવતા હતા, જે દરમિયાન આશરે 1 વર્ષ અગાઉ રણાવાડાના જે ઈસમ છે એમની દીકરી અને હાલના મરણ જનારના ફોટા વાયરલ થયેલ, પરંતુ એમને સમાધાન થયેલ અને જે દીકરી હતી એની સગાઈ હાલના આરોપી જે છે ઈશ્વરભાઈ એમની સાથે થયેલી અને અગાઉના જે સંબંધ મરણ જનાર વિપુલ સાથે હતો એનું મન દુઃખ રાખી અને આ જે આરોપી ઈશ્વર પ્રભુદાસ છે જે રાફો ગામનો સમી તાલુકાનો છે એણે એક ચપ્પાનો ઘા મારી અને વિપુલને મર્ડર કરેલ છે, જે બાબતે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની એફઆઈઆર નોંધાઈ છે. જિલ્લાના પોલીસની વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે.